नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपનું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, આજની વાત ખાસ છે. આપણે એક ડોક્ટર મિત્રે મેલ થકી મોકલેલી છે, તો ચાલો શરૂ કરીએ. આજે ન જાણે કેમ, પરંતુ એને બેચેની લાગતી હતી. બહાર દર્દીઓની લાંબી લાઈન હતી. આસિસ્ટન્ટ ડોક્ટર પણ સામે જ ગોઠવાયા. એણે કેલેન્ડર સામે જોયું. 3 એપ્રિલ હતી, 15 મેના એના આવવાનો સમય. ડોક્ટર પંડિત પ્લાસ્ટિક સર્જન, તેના પતિ રોજ વિડીયો કોલ કરે. ડોક્ટર અવનીએ દર્દીઓને તપાસવા માંડ્યા. આસિસ્ટન્ટ ડોક્ટર ફટાફટ લખતા જાય. એટલામાં એક ઇમરજન્સી કોલ મળતા તેમણે આસિસ્ટન્ટને જરૂરી સૂચના આપી એમ્બ્યુલન્સ વાનમાં રવાના થયા. એક વૃદ્ધ બેભાન અવસ્થામાં પડ્યા હતા. પ્રાથમિક તપાસ કરી હોસ્પિટલમાં લઈ આવી. ડોક્ટર અવની અને ડોક્ટર પંડિત જન સેવાર્થે સમર્પિત યુગલ એક જ કોલેજમાં સાથે હતા. ડોક્ટર પંડિત પ્લાસ્ટિક સર્જરીમાં નિષ્ણાંત તો અવની જનરલ ફિઝિશિયન. અવની મારી હોસ્પિટલના ઉદઘાટનમાં હું પહેલી સર્જરી તારી કરીશ. હા, ચોક્કસ મને ગમશે. અવનીના ડાબા ગાલ ઉપર નાનપણથી જ દાજી ગયાની નિશાની, તેના લાલિત્ય ભર્યા રૂપાળા દેહને કરૂપતા બક્ષતો હતો. અવનીનું મૂળ નામ પાની. બાપના સ્વર્ગે ગયા પછી માં છૂટક મજૂરી કરીને પેટ્યુ રડતી હતી, અને એ દિવસે કોઈ મકાનનું ધાબું ભરવાની મજૂરોની ટુકડીઓ સાથે તેની માને કામ તો મળ્યું, પણ કોન્ટ્રાક્ટરે મજૂરી બીજા દિવસે આપવાનું કહીને મજૂરોને વિદાય કરી દીધી હતી. સાંજે શું ખાવાની ચિંતા કરતી માં પાણીને લઈને લોટ લેવા ગઈ તો ખરી, પરંતુ ફેક્ટરીના માલિકે પહેલાના 5 રૂપિયા બાકી છે એ પહેલા આપી જા, આમ કહીને બીભત્સ ગાળો પણ આપી. માં રડી પડી. પાંદડી ભૂખ લાગવાથી રડી તો માં પેટ ભરણું ન મળવાથી ખૂબ કરગરી. માએ બીજા દિવસે મજૂરી મળતા તેને પૈસા ચૂકવવાની હૈયા ધારણા આપી લોટો લીધો. ભૂખ ભૂખ કરતી નાની બાળકી રોટલો થવાની રાહ જોતી ઊંઘી ગઈ. ચૂલામાં સળગતા અગ્નિ પર મૂકેલ માટીના કલડા પર પહેલો હાથે ટીપેલો રોટલો નાખી બીજા રોટલાને માટે લોટ ગુંદતી પાણીની માં હાથમાં ચલમ લઈને અંગારો મૂકવાના બહાને તેની સામે ઊભા પગે બેસતા ભીખલાને જોઈને તેણે કરેલા ચાળાથી હેપતાઈ ગઈ. રોટલો ફેરવવા હાથમાંનો તવેથો ચૂલાના તેજ અગ્નિમાં ક્યારે પડી ગયો તેનું તેને ભાન પણ ન રહ્યું. બંડીના ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ નાખી તેની સામે વિભત્સ ઇશારો કરતા ભીખલાને તે તાકી રહી. જતા જતા ભીખલો બોલતો ગયો, બસ 10 વર્ષ દુઃખ વેઠી લે, પછી તારી આ પાણી તો તારે ટંક શાળા. જોને મુઈ છે કેટલી રૂપાળી, 10કા પછી ઉડતા ચકલા પાડશે. ભીખલો ચલમ ફૂંકતો ફૂંકતો જતો રહ્યો. પવનની એક લહેરખીમાં ભીખલાએ નાખેલી 100ની નોટ બળબળ બળીને ખાક થઈ ગઈ. ચૂલા પરનો રોટલો કલેડામાં કોલસો થઈ ગયો. અડધો તીપેલો હાથમાંનો રોટલો ખરીને નીચે પડી ગયો. ત્યાં સુધી તે પાણીને તાકી રહી. આજે પાણી તેને પણ રૂપાળી પરી જેવી લાગી. 10કા પછી તારે તો આ ટંકશાળ શબ્દો તેને કંપાવી રહ્યા હતા. કાલે કદાચ કંઈ થાય અને પોતે ના રહે, આવી વેદના તેના હૈયાને વલવવા લાગી. બળિયા સ્ત્રીનો અવતાર અને બળિયા રૂપ, છેવટે તો દુશ્મન જ ને. ફળી અને પાણી સામે જોયું. આવેશ અને આવેગમાં ચૂલામાં પડી ગયેલો લાલ ચોળ તવેથો ઘસ ઘસાટ ઉમટી નિર્દોષ પાણીના ગાલ ઉપર એવી રીતે ચોળી દીધો કે જાણે પાણીને ભવિષ્યને કરૂપમાં કરૂપ સ્ત્રી પ્રગટાવવાના ન માગતી હોય. કારની ચીસ પાડી જાગી ગયેલી પાણીની બળતરાની વેદના કરતાય એના હૈયે પસ્તાવાના અગ્નિની ભયંકર આગની લપેટમાં તે સ્વયં દાઝી રહી, અને બીજા દિવસે પાણીને લઈને ઉપડી ગઈ આ ગામ છોડીને. અથડાતી કૂટાતી ભીખ માગી ઉદર પોષણ કરતી માં દીકરીની લાચારી ભરી જિંદગી, કઈ કેટલાય ભયાનક વિરામ સ્થાનોની વિટમણાઓ વટાવતી વીતતી ચાલી કારની કેડીએ એક સાંજે રેલવેના અવારા અંધારિયાના ખૂણામાં એઠવાડ ચાટતી પાણી માટે પાણી ભરવા ગયેલી તે પાછી ન વળી. હાથ લાગી ગઈ કોઈ નરાધમોના અને પહોંચી ગઈ નરકાગરની રૂપિયેરી ચગમગાર મારતી અંધારી ગલીઓમાં. નાનકડી પાણીના આક્રંદ ભર્યા હૃદયને શાંત પ્લેટફોર્મની બહેરી દિવાલોને ચીરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. કોઈક સજ્જને પોલીસને જાણ કરતા તે પહોંચી ગઈ અનાથ આશ્રમના શરણે. કેડીઓ ફંટાઈ વર્ષો વીતતા ચાલ્યા. પાણીની તેજસ્વીતા જોઈને અનાથ આશ્રમમાં તેને ભણવાની સુવિધાઓ મળતા આજે તે મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસના શિખરો સર કરી ગઈ હતી. ત્યાં પોતાની કરુણતા હોય તેને નડતી ન હતી. સાથે અભ્યાસ કરતા પંડિતના પરિચય પછી તેની જિંદગી નિત નવા વળાંકની અગ્નિ પરીક્ષા આપી રહી હતી. અવની પેલો પંડિત તારી પાછળ લટ્ટુ થયો લાગે છે. નારે ના, મિત્રતા ઝંખતો હશે, બીજું કંઈ નહીં. અને મારા જેવી કરૂપ સુંદરી પર લટ્ટુ
દરેક પુરુષ કાચની પુતળી જેવી રૂપાળી જીવન સાથી ઝંખે મને કોણ તે વેદના ભર્યું હસી દિલગીરીનું દુઃખ વેરતી વિખરાઈ ગઈ એટલામાં પંડિતે તેના મિત્રો સાથે કેન્ટીનમાં અવની પાસેની ખાલી સીટ ઉપર નજર કરતો મિત્રની ટોળી સાથે આવીને સામે ગોઠવાયું એકલી ચાલી જતી અવનીને દર્દભરી આંખે તાકી રહેલા પંડિતને એક એક ટોણો પણ માર્યો પંડિત મિત્ર તરીકે ઠીક પરંતુ જીવન સાથી તો અને તેનું વાક્ય અધૂરું રહી ગયું પંડિત કેન્ટીન છોડી ચાલી ગયો આજે ડોક્ટર પંડિતની હોસ્પિટલનું ઉદ્ઘાટન અવની હાજર ડોક્ટર પંડિત પ્લાસ્ટિક સર્જરીમાં નિષ્ણાંત ગણાતા પોતાની હોસ્પિટલનું પહેલું ઓપરેશન અવનીનું ડોક્ટર પંડિતની કામયાબી રંગ લાવી ઓપરેશન ન કેવળ કામયાબી પરંતુ અવની પણ ન ઓળખી શકાય એટલી સફળતાથી તેને પંડિત રૂપ પ્રદાન કર્યાનું ગૌરવ ડોક્ટર પંડિત અને ડોક્ટર અવનીને ન કેવળ જીવન જોડ્યું પરંતુ પોતાની કામયાબ સેવાઓ સમાજને સમર્પિત કરવાનું બીડું પણ ઝડપી લીધું અને એટલે જ ડોક્ટર પંડિત 6 મહિનાની તાલીમ માટે ડોક્ટર અવનીને હોસ્પિટલની જવાબદારી સોંપીને પરદેશ ગયા વડમાં દાખલ વૃદ્ધા હવે ભાનમાં હતી તે કોણ છે ક્યાંથી આવી ક્યાં રહે છે તેના સગા અંગેની માહિતી માટે હવે નવરાસ મળતા ડોક્ટર અવની જાતે જ વડમાં ગયા માં હવે કેમ છે લાગણી ભર્યા શબ્દો કદાચ આ વૃદ્ધાએ પહેલા વહેલા સાંભળ્યા હશે ઠીક છે કહીને વૃદ્ધા આ મમતાની મૂર્ત સામે અનિમેષ આંખે તાકી રહી માં ક્યાં રહો છો શું કરો છો ઘરે કોણ કોણ છે જેવા સવાલો વૃદ્ધાને ધ્રુજાવી રહ્યા હતા અને તે જવાબ આપી શકતા નહોતા જરૂરી સૂચના આપી ડોક્ટર અવની બીજા દર્દીઓને તપાસવા વ્યસ્ત થઈ ગયા માં હવે સારું લાગે છે ને દોઢેક મહિનાની તેની ટ્રીટમેન્ટ પછી લાગણી ભરી હૂંફથી વૃદ્ધા ઠીક ઠીક પ્રમાણમાં સ્વસ્થ જણાતી હતી આજે ડોક્ટર પંડિત સ્વદેશ પાછા આવવાના હતા અવની સવારથી જ પ્રફુલ્લિત હતી એરપોર્ટ ઉપર ડ્રાઈવર સાથે ગાડી મોકલીને તે વૃદ્ધા પાસે આવી નિરાંતે બેઠી માં હવે તમને ખૂબ સારું છે કાલે ઘરે જવું છે ને હોસ્પિટલમાંથી રજા સાંભળી દરેક દર્દી ખુશ થઈ ત્યારે વૃદ્ધા ચોધાર આંસુએ રડી પડી તેને શાંત પાડતા ડોક્ટર અવનીની આંખો પણ ભીંજાઈ હું કુલટા છું હું રૂપજીવીની વેશ્યા ચાંદની ચમેલી ચંપા કલી જે નામ આપવું હોય ને તે આપો ડોક્ટર અને ફરી ધ્રુસકે ધ્રુસકે તે રડી રહ્યા હતા ડોક્ટર અવની તેના માથે હાથ ફેરવતા અવાક બની સાંભળતા રહ્યા હા ડોક્ટર ઘણા વર્ષો પહેલા આ વિધવા લાચાર દુખિયારી એક ફૂલ જેવી દીકરીનું જોબન આ વરિયોની દુનિયા પીખી નાખશે એવા ડરે ફૂલને ડામ આપી ખુદ પીંખાઈ ગઈ જીવનભર પીડાતી રહી પીંખાતી રહી અને રૂપે સાથ છોડ્યો તો નરાધમોએ પણ સાથ છોડી ફેંકી દીધી રસ્તે રઝળતી હવે મારે ક્યાંય નથી જવું ડોક્ટર હું તમારી નોકરાણી બનીને શેષ જીવન ઓ માં મારી માની દર્દભરી કિસ સાંભળી દરવાજામાં પ્રવેશતા ડોક્ટર પંડિતના પગ થંભી ગયા ફંટાઈ ગયેલી કેડીઓનું ત્રિભેટ થયેલું આ પવિત્ર મિલન જોઈને ભાવ વિભોળ થઈ ગયા મિત્રો વાત પસંદ આવી હોય તો એક માં દીકરી માટે શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર